अस्सलामुअलैकुम। धोरण 10 कम्प्यूटर चैप्टर नंबर 4 HTML में यादी अने कोष्टकनो उपयोग पार्ट 1। हूँ मंसूरी मिसबा। आज आप चैप्टर नंबर 4 शुरुआत करी रहा छे अने एमा यादी एटले के लिस्ट ने कोष्टक एटले के टेबल એના વિશે આપણે જોવાનું છે। તો આ વિડીયોમાં આપણે યાદી વિશે જોઈશું, HTMLમાં યાદી, અને એના પછીના જે વિડીયો આવશે એમાં આપણે કોષ્ટક વિશે પણ જોઈશું, એની થિયરીકલ બરાબર છે નોંધ। તો સૌથી પહેલાં યાદી વિશે જોઈએ તો એને ઇંગ્લિશમાં કહેવાય લિસ્ટ। યાદીનું વ્યવસ્થાપન, આપણે યાદીનું વ્યવસ્થાપન એ વિશે આપણે જોઈએ થિયરી। તો ઘણી વખત વેબ પેજમાં માહિતીની યાદી સ્વરૂપે દર્શાવવાની જરૂરિયાત ઊભી થાય છે, એટલે કે આપણને માહિતી છે ને એને યાદી સ્વરૂપે દર્શાવવાની જરૂર પડે બરાબર છે। આપણે ફકરાઓ લખીએ, મુદ્દાઓ એક લાઇનમાં લખવાને બદલે કે આપણે એને એક લિસ્ટ 1 2 3 એવી રીતે લિસ્ટ બનાવીએ, કાં તો કોઈ એવો ચિહ્ન લગાડીએ આગળ, એવું કંઈ લગાડીને આપણે કોઈ લખીએ કોઈ પણ લખાણ, તો એ શું પડે એનામાં એક અલગ, એક વાંચવામાં કંઈક સમજ અલગ, એમ સમજવામાં ઇઝી રહે અને સારી રીતે વાંચી પણ શકીએ બરાબર છે। અને મુદ્દાઓ અલગ પાડીને આપણે દર્શાવી શકીએ એ રીતે। તો આપણે જોઈએ યાદી વિશે, તો કે HTMLમાં યાદીના મૂળભૂત 3 પ્રકાર છે। સૌથી પહેલું જોઈએ તો અક્રમિક યાદી, એટલે કે અનઓર્ડર્ડ ઓર બુલેટ લિસ્ટ બરાબર છે। બીજા જોઈએ નંબર પર તો ક્રમબદ્ધ યાદી, એટલે કે નંબર ઓર ઓર્ડર્ડ લિસ્ટ, ઓકે। અને ત્રીજા નંબર પર જોઈએ તો કે વર્ણાત્મક યાદી, અને એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ બરાબર છે। તો આપણે આ ત્રણે ત્રણ યાદી આપણે 1 by 1 જોઈશું આજે। તો સૌથી પહેલાં આપણે જોઈએ અક્રમિક યાદી વિશે। અક્રમિક યાદીમાં આપણે જોઈએ, આ યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દા દર્શાવાય છે, એટલે કે કોઈ પણ ચિહ્ન આપણે યુઝ કરીએ, જેમ કે તમે કોઈ વાર નોટબુકમાં લખતા લખતા કોઈ વાર એરો કરો, કોઈ વાર ડેશ કરો બરાબર છે, યા તો કોઈ વાર તમે સ્ટાર દોરો, તો એ ચિહ્ન થયું। અને આપણે આગળ જઈએ એના વિશે, આ ચિહ્ન જે પણ તમે કરો છો એને આપણે બુલેટ પણ કહીએ છે બરાબર છે। એ ચિહ્નને બુલેટ પણ કહે છે। આ વસ્તુ એકદમ અગત્યની છે, અગત્યનો મુદ્દો છે તમારી એક્ઝામ માટે, એટલે યાદ રાખજો। આગળ આપણે જોઈએ HTMLમાં અક્રમિક યાદી તૈયાર કરવા માટે UL અને /UL ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે, એટલે કે અનઓર્ડર્ડ લિસ્ટ એનું શોર્ટ ફોર્મ લીધું છે UL /UL, શરૂઆતનો અને અંતનો ટેગ આ જોડી ઉપયોગમાં લેવાય છે બરાબર છે। આગળ જોઈએ અક્રમિક યાદી માટે, આપણે યાદી સ્વરૂપની માહિતીમાં મથાળું દર્શાવવા LH તથા /LH ટેગનો ઉપયોગ થાય છે, લિસ્ટ હેડિંગ તરીકે આપણે એવું જાણીએ। આગળ આપણે જોઈએ યાદીના દરેક મુદ્દા LI અને /LI, શરૂઆતનો LI ટેગ અને અંતનો LI ટેગની જોડીમાં આવરીને દર્શાવાય છે બરાબર છે। આગળ આપણે જોઈએ અક્રમિક યાદી વિશે, UL ટેગના ટાઈપ ગુણધર્મનો ઉપયોગ ચિહ્નને કેવા પ્રકારનો મૂકવું તે દર્શાવવા થાય છે બરાબર છે। એટલે કે UL ટેગમાં આપણે ટાઈપ ગુણધર્મ ઉપયોગ કરી શકીએ, અને એમાં ઉપયોગ શું આપ કીધું છે અહીંયા, તો કે ચિહ્નને કેવા પ્રકારનું મૂકવો એ દર્શાવવા માટે થાય છે। આગળ જોઈએ એના માટે તેની 3 કિંમતો નીચે મુજબ આપી શકાય છે। ટાઈપ ગુણધર્મ આપણે આ 3 કિંમત આપી શકીએ, જોઈએ 3 કિંમત કઈ કઈ છે। એક તો ખાલી વર્તુળ, ઓકે, એટલે કે આપણે જે બુલેટ હોય એને આપણે ખાલી વર્તુળ ટાઈપનો લેવો હોય તો આપણે આ પ્રકારનું ડિસ્ક લખવાનું, ચોરસ હોય જેવું હોય બુલેટ ચિહ્ન તો સ્ક્વેર લખવાનું, અને આપણાને વર્તુળ એટલે કે ભરેલું ઘાટું વર્તુળ જોઈતું હોય તો આપણે સર્કલ લખવાનું, પડી ગઈ સમજ? એટલે કે ટાઈપ ઇઝિકલ ટુ કરીને આપણે એની અંદર સર્કલ તમને જોઈતું હોય, તમારી જરૂરિયાત પ્રમાણે સ્ક્વેર કે ડિસ્ક એ પ્રમાણે તમે લખી શકો બરાબર છે। તો અહીંયા આપણે આનાથી બુલેટ બદલી શકીએ, આપણી પ્રમાણે ચેન્જ કરી શકીએ બરાબર છે। હવે આપણે જોઈએ આગળ નવી યાદી, ક્રમબદ્ધ યાદી બરાબર છે। ક્રમબદ્ધ યાદીમાં એને આપણે કહેવાય નંબર લિસ્ટ અથવા તો ઓર્ડર લિસ્ટ, એટલે કે ક્રમવાળી લિસ્ટ।
एना विषे आपणे जोईए क्रमबद्ध यादि माटे। क्रमबद्ध यादि में बुलेट्स ने बदले क्रम धरावता मुद्दा होय, एटले के आपणे जे चिन्ह बताव्या ने चौरस मुद्दो का तो स्टार तमे बताओ केवी रीते, एना बदले आपणे आगळ शुं दर्शाव्युं 1 2 3 बराबर छे। आगळ आपणे जोईए HTML में क्रमबद्ध यादि बनावा माटे ओएल શરૂઆતનો ટેગ અને અંતનો ટેગ સ્લેશ ઓએલ ટેગનો ઉપયોગ થાય છે, એટલે કે ઓર્ડર્ડ લિસ્ટ, બરાબર છે। આગળ આપણે જોઈએ યાદીના દરેક મુદ્દાને એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગ વચ્ચે આવરીને દર્શાવાય છે। આપણે અક્રમિક યાદીમાં પણ જોયું, એમાં પણ યાદીના દરેક મુદ્દાને દર્શાવવા હોય તો એલઆઈ ટેગ જ આપણે વાપરીએ, એવી રીતે ઓએલ ટેગમાં પણ આપણે યાદીના મુદ્દાને દર્શાવવા હોય તો એમાં પણ આપણે એલઆઈ ટેગ જ વાપરશું, બરાબર છે। આ મુદ્દાઓ યાદ રાખજો। હવે આપણે આગળ જોઈએ ક્રમબદ્ધ યાદીમાં ઓએલ ટેગના ટાઈપ ગુણધર્મનો ઉપયોગ ક્રમાંકને જુદા જુદા સ્વરૂપે દર્શાવવા માટે થાય છે। આપણે યુએલ ટેગમાં પણ ટાઈપ ગુણધર્મ જોયો અને ઓએલ ટેગમાં પણ જોઈશું અહીંયા, તો કે એમાં ક્રમાંકને જુદા જુદા સ્વરૂપે દર્શાવવા, હવે કયા કયા છે એની 5 કિંમત આપેલી છે, જેમાં આપણે સ્ક્વેર, ડિસ્ક અને સર્કલ જોઈએ, એમાં આપણે આ ઓએલ ટેગમાં ટાઈપ ગુણધર્મની અંદર કઈ કિંમત આપી શકીએ, તો કે એની અંદર 1 આપીએ તો અરબી આંકડાઓ, આગળ જોઈએ એ આપીએ સ્મોલ તો અંગ્રેજી નાના મૂળાક્ષરો, ટાઈપમાં આપણે કેપિટલ આપણે આપીએ કેપિટલ એ તો અંગ્રેજીના મોટા મૂળાક્ષરો એટલે કેપિટલ ABCD, એટલે કે તમારી લિસ્ટની આગળ આપણે 1 2 3 લખવું હોય તો 1 આપવાનું, સ્મોલ ABC જેવા આપણે નંબર આપવા હોય તો સ્મોલ એ, કેપિટલ એમાં આવવું હોય ABC તો કેપિટલ એ। આગળ આપણે જોઈએ રોમન નાના અંકો એટલે કે આ આપવાનું, એટલે કે આ પ્રમાણે આવે, અને રોમનમાં મોટા અંકો તો કેપિટલ આઈ આપવાનું, એવી રીતે તમારી યાદીની આગળ જે પ્રમાણે નંબરિંગ કરવું હોય તો આ પ્રમાણે ટાઈપની અંદર આપણે ટાઈપ ઇઝિકલ ટુ 1, એ પ્રમાણે ટાઈપ ઇઝિકલ ટુ એ, જે પ્રમાણે તમારે આપવું હોય એ આપણે આપી દેવાનું, બરાબર છે। ક્રમબદ્ધ યાદીમાં જોઈએ, સામાન્ય રીતે ક્રમબદ્ધ યાદી હંમેશા ક્રમ એટલે કે પહેલાં અંકથી શરૂ થાય છે। આ વસ્તુ અંડરલાઈન એટલે તમારી બુકમાં પણ કરી દેજો વાંચીને, કે ક્રમબદ્ધ યાદી સામાન્ય રીતે હંમેશા ક્રમ 1 થી શરૂ થાય છે, પહેલાં અંક અક્ષરથી, બરાબર છે। આગળ જોઈએ, પરંતુ ઓએલ ટેગના સ્ટાર્ટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરી યાદીની શરૂઆતનો ક્રમ બદલી શકાય છે, એટલે કે ઓએલ ટેગમાં આપણે ટાઈપ ગુણધર્મ જોઈએ અને સ્ટાર્ટ એટ્રીબ્યુટ હવે પાછો આપણે જોઈ રહ્યા છે ગુણધર્મ, જેનો ઉપયોગ આપણે શરૂઆતનો અંક બદલી શકીએ છીએ। જેમ કે આપણે સ્ટાર્ટમાં ઇઝિકલ ટુ કરીને 5 આપી દઈએ તો આપણી યાદી 1 નંબરથી શરૂ થવાને બદલે 5 નંબરથી, એટલે કે 5 6 7 8, સમજ પડી। તો આ બીજો આપણે ગુણધર્મ જોયો સ્ટાર્ટ એટ્રીબ્યુટ, એને ગુજરાતીમાં કહેવાય ગુણધર્મ। હવે આપણે જોઈએ વર્ણાત્મક યાદી, એટલા તો એને આપણે એમ કહી શકીએ બુલેટ વગરની યાદી, બરાબર છે। હવે આપણે જોઈએ જ્યારે યાદીની સાથે વર્ણન પણ દર્શાવવાનું હોય ત્યારે વર્ણાત્મક યાદીનો ઉપયોગ કરવામાં આવે છે। આ યાદીમાં માહિતી 2 ભાગમાં વહેંચાયેલ હોય છે, 1 ભાગમાં નામ હોય છે જ્યારે બીજા ભાગમાં તે નામની વ્યાખ્યા હોય છે, બરાબર છે। હવે એમાં આપણે એમ વિચારીએ, જ્યારે કોઈ કિસ્સામાં તમારે યાદીમાં મુદ્દાની આગળ કોઈ પણ જાતની બુલેટ એટલે કે ચિહ્ન ન દર્શાવવું હોય ત્યારે આપણે આ વર્ણાત્મક યાદી યુઝ કરવાની, બરાબર છે। આગળ આપણે જોઈએ એના વિશે, આ યાદીમાં નામને જુદું પડે તેવું દર્શાવવામાં આવે છે, હવે એના માટે જોઈએ તો કે DL અને સ્લેશ DL, શરૂઆતનો DL અને અંતનો સ્લેશ DL ટેગનો ઉપયોગ વર્ણાત્મક યાદી બનાવવા માટે થાય છે, એટલે કે એનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ, બરાબર છે, એનું ટૂંકું DL આપણને ટેગમાં યુઝ કરવાનું। આગળ આપણે જોઈએ વર્ણાત્મક યાદીના દરેક નવા મુદ્દાના મથાળાને, બરાબર છે, DT શરૂઆતનો ટેગ અને અંતનો સ્લેશ DD ટેગ ડેફિનેશન ટર્મની મદદથી દર્શાવવામાં આવે છે। આ પણ અગત્યનું છે, DT એ દરેક નવા મુદ્દાના મથાળાને દર્શાવવા માટે થાય છે ડેફિનેશન ટર્મ। આગળ આપણે જોઈએ વર્ણાત્મક યાદીમાં DD, બરાબર છે, DD આપણે શું કહીએ તો કે સ્લેશ શરૂઆતનો DD અને સ્લેશ DD અંતનો ટેગ એ ડેફિનેશન ડેટાનો ઉપયોગ મુદ્દાની નીચેનું વર્ણન રજૂ કરવા માટે થાય છે, એટલે કે પેટા વિગત દર્શાવવા માટે પણ આપણે આ વર્ણાત્મકનો DD ટેગ યુઝ કરીએ શકીએ છીએ, બરાબર છે। આગળ આપણે જોઈએ એક
નેસ્ટેડ યાદી આ એક નવો પ્રકાર છે યાદીનો, જેમાં યાદીની અંદરના અન્ય યાદીના સમાવેશને યાદીનો નેસ્ટિંગ અથવા તો નેસ્ટેડ યાદી કહે છે. એટલે કે યાદીની અંદર બીજી યાદી સમાવેલી હોય તો તેને આપણે નેસ્ટેડ યાદી કહેશું, બરાબર છે. આ એક નવી એક પ્રકાર છે કે યાદીની અંદર અન્ય યાદીના સમાવેશને યાદીનો નેસ્ટિંગ અથવા તો નેસ્ટેડ યાદી કહે છે. એટલે કે સાદી ભાષામાં સાંભળીએ, તમને કહું તો એક યાદીની અંદર બીજી યાદી સમાવેલી હોય તો તેને નેસ્ટેડ યાદી અથવા તો નેસ્ટિંગ યાદી કહેવામાં આવે છે, બરાબર છે. તો આજે આપણે આ વિડીયોમાં ચોથા ચેપ્ટરમાં યાદી એચટીએમએલમાં યાદી ત્રણ પ્રકારની મૂળભૂત ત્રણ પ્રકારની યાદી જોઈ, બરાબર છે. અને ત્રણેય વિશે આપણે જોયું જે મુદ્દા જોયા એ બધા મુદ્દા અગત્યના છે તમારા થિયરી માટે, બરાબર છે. અને એમાં છેલ્લો પણ એક નવી એક પ્રકાર જોઈ, નેસ્ટેડ યાદી, બરાબર છે. જેમાં શું હોય તો કે એક યાદીની અંદર બીજી યાદી સમાવેલી હોય તો તેને નેસ્ટેડ યાદી અથવા તો આપણે શું કહી શકીએ, નેસ્ટિંગ યાદી પણ કહી શકીએ, બરાબર છે. અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવું આશા રાખું છું. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.